जग धरती फौजू भारती विनाश करती तेग बड़े मर्दो निहाके रूजे धाके धूड़ू फाके तो इलने मैदाने मरवा अवसर वारवा मर्द कसूंबल रंग चढ़े यन मर्द कसूंबल रंग चढ़े खाना ना खेल सूरा सुरवीर आज खेला खाना ना खेल लीधी तलवार आज ना हाथे ये घोड़ा ना डाबले मर्दो ना आकले माथड़ा न मावी लागू पाए पाए ने माथड़ा न मावी लागू पाए पाए ने माथड़ा न मावी लागू पाए पाए कायर नरे पीठ भली सुरवीर ने भला जंग खरा खरी ना खेल मा ई बे बतावे रंग एवा वीर राजा जी तेजाजी नी मारे जे वात करवी छे। बालनी धरती भावनगर थी अंदाजित अमदावाद हाईवे पर तमे जाओ वटामन ने पहला 85 किलोमीटर भावनगर थी दूर थाय पण एवी एक धरती सुरवीर नी धरती छे मर्दोनी भूमि छे जे धरती में बीजाना माटे थईने पोताना जीवनना बलिदान आप्या छे एवा सुरवीरनी वात करवा जई रह्यो छुं त्यारे राजाजी तेजाजी आजथी 900 वर्ष पहला ई समयमां चारणना नेहड़ामांथी परांबा भगवती 9 लाख रोबड़ियारियों चारणनी दीकरियों અને ચારણની દીકરીઓ માથે જેથી વિધર્મીઓની એમ કહેવાય નજર બગડે છે અને ઈ એને બચાવવા માટે થઈ અને જેમ જાહલની વારે નવઘણ જાય એવી રીતે ચારણની દીકરીઓની વારે વીર રાજાજી અને તેજાજી આવે છે પણ દુશ્મનોની સામે જાકાજીક 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 બોલતા 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 એક સાથે એક નહીં પણ 17-17ના માથા વાઢી અને પોતાના મસ્તક પડી ગયા અને પછી ધડ લડતા 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 ઘણા દૂર સુધી વ્યા જાય એ સમયમાં કોઈ મેલી વિદ્યાવાળાએ એમના પર શ્રાપનો છટકાવ કરે દારૂનો છટકાવ કરે એટલે શરીર પવિત્રતાના આભરસેટ લગાડવા માટે એના ઉપર દારૂનો છટકાવ કર્યો ધડ પડ્યા રહ્યા છે પણ આ વાતને 900 વર્ષના વાણા વાઈ ગયા પછી હવે મારે મૂળ વાત જે કરવી છે આજ પણ એ ધરતીમાં તમે જાઓ ને તો તમને રાજાજી તેજાજીનો હોકારો મળે એવી ધરતી છે હજારો માણસ ત્યાં ઉમટે છે દુખિયાના દુઃખ આવે તો બધાએ રોતા રોતા આવે અને હંતા હંતા જાય એવું એક ધામ એટલે ભાલની ધરતી ભોળાજ મિત્રો 10 વર્ષ પહેલાં એ ગામના અશક્ય વસ્તુને શક્ય કરી દે એ આ દેશના સુરાપુરા છે જે વ્યક્તિ માનવા તૈયાર ન હોય અને એને મનાવી દે એને ચમત્કાર આપે એ આ દેશના સુરાપુરા છે ભોળાદ ગામના જ એ જ પરિવાર રાજાજી તેજાજીના પરિવારમાંથી એક શિક્ષિત પોતે વ્યક્તિ છે જેઓ અંશ્રદ્ધામાં માને નહીં એકદમ ગાંધીવાદી વ્યક્તિ છે એને દાદાએ સપને આવીને કીધું કે હું તમારા પરિવારના સુરાપુરા છીએ આ જગ્યાએ અમે બેઠા છીએ અમારે પ્રગટ થવું છે પણ એવા જ વ્યક્તિના સપને આવે કે બીજા ગામના લોકોએ તે જે વ્યક્તિ કોઈ દી આવી બાબતમાં માને નહીં અને એ પ્રમાણ આપવા મળે ત્યારે ભલભલાને એના ચરણમાં ઝૂકવું પડે એ 10 વર્ષના વાણા ભાઈ આ 2-3 વર્ષ સુધી નિશાની આપી પ્રમાણ માંગ્યા પણ આજથી 7 વર્ષ પહેલાં દાનભા બાપુ પ્રગટ જ્યારે રાજાજી તેજાજી સુરવીર બેઠા છે દાનભા બાપુને ભરોસો વિશ્વાસ આવ્યો સ્મરણ કરે છે દાદાના સાનિધ્યમાં જઈ અને રોજ આરાધના કરે છે પૂજા કરે છે અર્ચના કરે છે અને દાદાને કીધું કે દાદા આપ એવી જગ્યાએ બિરાજમાન થાઓ કે અમે નિત્ય તમારી સેવા કરી શકીએ અમે નિત્ય અહીંયા તમારી પૂજા અર્ચના કરી શકીએ અને મિત્રો સમય જતા રાજાજી તેજાજી જગ્યા નક્કી કરે છે
પસંદ કરે છે અને તેદી જે જગ્યા નક્કી કરીને પસંદ કરી ત્યારે આજથી 7 વર્ષ પહેલા દાનભા બાપુ હાલ અત્યારે ત્યાં ભુવાજી તરીકે જે માર્ગ બતાવે છે અને એને રાજાજી તેજાજી એવો અંદરથી આભાસ કરાયો એવો જવાબ આપ્યો કે આ જગ્યાએ મારે બેસવું છે અને આ જગ્યાએ હું પ્રગટ થાય છે અને જેટલું રાજાજી તેજાજી સુરાપુરા દાદા એને અંદરથી સુજાડે એ જ વાત સમાજ સુધી પહોંચાડવા માટે હાલ પણ એક યુવા ભુવાજી તરીકે દાનભા બાપુ વડદની અંદર જે સેવા કરી રહ્યા છે મને કહેતા ગૌરવ થાય છે મિત્રો આ સમયમાં કોણ કોને અંધશ્રદ્ધામાં લઈ જાય કોણ કોને એવી દેવી શક્તિના નામ ઉપર ઘણી વખત ઘણા બધા કિસ્સાઓ એવા થતા હોય છે કે લોકોને ધૂતવાના કામ કરતા હોય છે બીજા રસ્તે ચડાવવાના કામ કરતા હોય છે ત્યારે આ બાલની ભોળા ધરતી દાનભા બાપુ હાલ અત્યારે સેવા કરે છે હર સોમવાર સોમવારની રાત્રિ મંગળવાર અને મંગળવારની રાત્રિ 36 કલાક પોતે સમાજ સેવા માટે થઈને પોતાના કામ ધંધા છોડીને આવીને બેસી જાય સાહેબ એક પણ રૂપિયો લેવામાં આવતો નથી નિઃશુલ્ક દુખિયાના દુઃખ મટાડે છે અને જેટલા લોકો આવે એને બધાને એક જ વાત દાનભા બાપુના મોઢામાંથી નીકળે બાપા હરિહર કરતા જજો પ્રસાદ લેતા જજો અને બીજી વાત એ છે કે આજની તારીખે આ હડાહડ કળિયુગમાં સોશિયલ મીડિયાની દુનિયામાં કોઈ વ્યક્તિને એવો પાવર હોય કે કોઈને એવો અભિમાન હોય કે દુનિયામાં એવી કોઈ તાકાત નથી કે મને દારૂ છોડાવી શકે એ માણસ કદાચ ભાલની ધરતી ભોળાદમાં જાય પૂરાપૂરા દાદાની સામે બેસવામાં આવે અને ત્યાંથી એને જે કાંઈ નિયમો આપે અને એ નિયમોનું પાલન કરે સાહેબ વર્ષો જૂના દારૂને વ્યસનો આજની તારીખે ત્યાં છૂટી જાય છે અને નાનામાં નાના નાની નાની ઉંમરના યુવાનો આજે વ્યસની થઈ અને પોતાનું જીવન બરબાદ કરતા હોય છે એવા યુવાનોને દારૂ મુકાવી અને દૂધળા પીતા કર્યા છે એવું ઉંમર ભાલની ધરતી એટલે ભોળા રાજાજી તેજાજી દાનભા બાપુની ઉંમર બહુ નાની છે પણ સનાતન ધર્મની એમના પાસે જે જ્ઞાન છે લોકોને જે સનાતન ધર્મ વિશે સમજાવે છે અને દુખિયાના દુઃખ દારિદ્ર મટાડવા માટે એક પણ રૂપિયો લેવામાં આવતો નથી ક્યારેક સમય મળે તો જાજો ભાલની ધરતીમાં રાજાજી તેજાજીના દર્શન કરજો અને જે લોકો જોવડાવવા આવે છે જે પોતાનું દુઃખ માટે થઈને આવે છે એમના નિયમો એવા ચાલે છે ઓનલાઈન બુકિંગ કરવામાં આવે છે એક વર્ષે બે વર્ષે વારો આવે એ પ્રમાણે જવાનું હોય છે આકસ્મિક ઇમરજન્સી કોઈ હોસ્પિટલમાં દર્દી પીડિત હોય અને શ્રદ્ધાનો વિશ્વાસ હોય કે હું મરી જાઉં તો કુરબાન છે પણ દાદા મને મટાડશે એ ભરોહો છે ને એવી વ્યક્તિ કોઈ ભોળાદમાં આવે તો એને તત્કાલ સારવાર આપવામાં આવે છે બીજી વાત કોઈ જાતની ત્યાં લાગવગ હાલતી નથી ત્યાં રંક આવે તો એટલો જ આવકાર અને રાજા આવે તો એટલો જ આવકાર એક સરખી પંગતમાં બધાને હરિયર મળે છે કોઈ નાના મોટાનો ભેદભાવ નથી અને છેલ્લે દાનભા બાપુ ભુવાજી જે છે એ પોતે હાલ અત્યારે નોકરી કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે ત્યાંથી એક પણ વસ્તુ પોતાના ઘરે ક્યારે લઈ ગયાનો ઇતિહાસ નથી અને આજની તારીખે પણ સાહેબ ભોળાદની ધરતીમાં તમે ક્યારેક જાજો લાખો રૂપિયા ત્યાં પડ્યા હશે હજારો વસ્તુ પડી છે કિંમતી ચીજ વસ્તુ કોઈ દાદાના સાનિધ્યમાં ધરી જાય તો પડી છે પણ હજી ઓરડાને કોઈ દી તાળા મારવામાં આવતા નથી અને ચેલેન્જ સાથે ભુવાજી એમ કે બાપા ચોરને ચેલેન્જ સાથે કહું છું ચોરી કરવી તો ક્યારેક આવો ખબર પડે દાદાની શું તાકાત છે એ તમને ભોળાદમાં જોવા મળે એવું હાલ અત્યારે આ હળાહળ કળિયુગમાં પણ સુરવીરોની વાત કરતા રાતોની રાત ટૂંકી પડી જાય સાહેબ આ દેશમાં થતા કોઈ દી સુરવીરોએ સુરાપુરા દાદાઓએ કોઈ પણ જગ્યાએ ખાંભીમાં પૂંજાણા છે એણે એમ નથી કીધું કે અમારા મંદિરો બનાવજો એમ નથી કીધું કે અમારી આરતી ઉતારજો કોઈ દી એમ નથી કીધું કે અમારા ભોગ લગાવજો સાહેબ ધડ ધીંગાણે જેના માથા મહાણે અને પાળીઓ થઈ પૂજાવું થડવૈયા મારે ઠાકોરજી નથી થવું આજની તારીખમાં પાળિયાની ખાંભીમાં મને તમને દર્શન થાય છે ત્યારે આજે મારે એટલું કહેવું છે કે આ વિજ્ઞાનની અત્યારે એટલી બધી બોલબાલા ચાલે છે સોશિયલ મીડિયાની દુનિયા છે અને એની વચ્ચે હાલ પણ અત્યારે ભોળાદની ધરતીમાં તમારે આ કોઈ ચમત્કાર નથી આ કોઈ તાંત્રિક નથી પણ એક વખત તમને શ્રદ્ધા અને વિશ્વાસ હોય ને તો દર્શન કરવા જાજો ભાલની ધીંગી ધરતીમાં
કારણ કે આ તો સંતોની ભૂમિ છે, સરોવરની ભૂમિ છે, અને એવી ધરતીમાં હાલ પણ અનેક રાજ્યમાંથી અનેક જિલ્લાઓમાંથી ત્યાં લોકો આવે છે. ફરીવાર કહું તો રોતા રોતા આવે અને હસતા હસતા જાય છે. એ આ ધરતીમાં ક્યારેક દર્શન કરવા જાજો. અને સુરવીરો માટે જેટલું કહેવાય એટલું ઓછું છે, ગુણગાન ગવાય એટલા ઓછા છે, પણ આ ધરતીની કંઈક વિશેષતા મને જુદી લાગે છે. એ માટે કે ઘણી જગ્યાએ આપણે જતા હોઈએ તો કંઈકને કંઈક સ્વાર્થ હોય છે કે ભાઈ આટલું તમારું કાર્ય થઈ જાય તો આટલું તમારે અહીંયા ધરવું પડશે, આટલું તમારું કાર્ય થઈ જાય તો આ વ્યવહાર કરવો પડશે, પણ અહીંયા એક પણ રૂપિયાનો વ્યવહાર કરવામાં આવતો નથી, કોઈની કોઈની ભેટ ગિફ્ટ સ્વીકારવામાં આવતી નથી. અને આઠે પોર આનંદમાં અમે ઘણી વખત બેઠા હોઈએ ત્યારે દાનભા બાપુને વાત કરીએ કે બાપુ કાંઈ પણ સ્વાર્થ વગર આપ એટલું બધું યોગદાન આપો છો, કોના માટે? તમે તમારા માટે તો નોકરી કરો છો, તમારું ગુજરાન ચાલે છે, આ બધું કરવાનું કારણ શું? અને તે દી સાહેબી રાજપૂતના મોઢામાંથી શબ્દ નીકળ્યા હતા, ભાઈ હવે આ સમય આવ્યો છે જાગવાનો, લોકોને જગાડવાનો, અને ગેરમાર્ગે જે દુનિયા દોરાય છે, એક તો પોતે દુઃખી માણસ હોય ત્યારે પોતાના ઘર સાફ કરી કરી હોસ્પિટલમાં ખર્ચાણા હોય, બીજે ત્યાં અંધશ્રદ્ધામાં ખર્ચાણા હોય, ત્યારે એ માણસના છોકરાઓ નાના નાના હોય, એના ખીચામાં કાંઈ હોય નહીં, અને એવો માણસ રોતો રોતો અહીંયા આવે અને એને દાદાને હું પ્રાર્થના કરું અને સાચો રસ્તો બતાવી દે તો એ માણસનો પરિવાર બચી જાય, વ્યક્તિ કમાનાર બચી જાય. બસ અંધશ્રદ્ધામાંથી બહાર નીકળી અને મારે તમારે સનાતન ધર્મનો સહારો લેવો પડશે. પણ જેમ બોર્ડર ઉપર મારા તમારા દેશને હિમાળા હાંચવી અને બીએસએફના યુવાનો જે ઊભા છે એ તો મારા તમારા બોર્ડરનું ભારતનું રક્ષણ કરવા માટે ઊભા છે, પણ જ્યારે જ્યારે ધર્મમાં દૂષણ આવે છે, જ્યારે અંધશ્રદ્ધામાં બીજા લોકો તમને વાળી લઈ જતા હોય છે, ત્યારે પણ કોઈક રક્ષક તરીકે આવવું જોઈએ. તો આજ રાજાજી તેજાજીની એવી પવિત્ર ધરતીમાં, એ સુરવીરની ધરતીમાં એક એવા મર્દ બે બિરાજમાન છે અને પોતે પ્રગટ થઈ અને લોકોને સાચો રસ્તો બતાવવા માટે દાનભા બાપુ નિમિત્ત બની અને દરેકે દરેક લોકોને સનાતન ધર્મની નજીક કેમ રહેવું, દુઃખ દારિદ્ર્યથી કેમ બચવું, વગર ખર્ચે વગર રૂપિયા કેમ તમે બચી જાઓ, એવી રીતે લાખોના બિલ ડોક્ટરે કીધા હોય અને માણા ભોળાજની ધરતીમાં આવી જાય તો એક પણ રૂપિયાના ચાર્જ વગર સાહેબી માણા હારો થઈ જાય. આવી ધરતીમાં કોકદીક જાજો આંટો મારવા વટામણથી આવો તો અંદાજિત 10-15 કિલોમીટર થાય છે, ભાવનગરથી જાઓ તો 85 કિલોમીટર જેવું થાય છે. વટામણ ભાવનગર રોડ ઉપર હાલ પાટિયું આવે છે, ત્યાંથી ગામડે તમે જાઓ એટલે ભોળાત ગામ છે, ત્યાં દાદાનું સાનિધ્ય છે. સુરાપુરા રાજાજી તેજાજીના એક વખત ભાગમાં આવ્યું તો દર્શન કરજો. અને ત્યારે કેતા મને આનંદ થાય છે કે ધન્ય ધરા સો રથ બલી અમણી રતન પાકતા આવા, એ યા રતન પાકતા આવા, એ ધન્ય ધરા સો રથ બલી અમણી રતન પાકતા આવા, યા રતન પાકતા આવા.